हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एजुकेशन। आ वीडियो में आप जोवाना छे धोरण 10 विषय गुजराती एकम नंबर 21 जेमनुं नाम छे चांदलियो, तेमना स्वाध्यायना क्वेश्चन आंसर आ वीडियो में आप जोवाना। हूँ थोड़ोक साइड में उभो रहीश जेथी करीने तमारे व्यवस्थित रीतना लखवा होय तो तमे लखी सको वीडियो ने पोस्ट करीने अथवा तो स्क्रीनशॉट पाड़ीने। तो जोईए आपणे क्वेश्चन नंबर 1। प्रश्ननी नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी अने खरानी निशानी करो। खरानी एटले के साचू पाड़वानुं छे। तो चालो जोईए पहेलो प्रश्न। काव्यन नायिकाए दियर अने देवाणी माटे चंपानो छोड़ अने चंपानी पांदड़ीना रूपक वापर्या छे अने आ रूपको पछी जवाब आपणे आपवानो छे के आ रूपको छे ते दियर देवाणी माटे काव्यन नायिकानो प्रेम दर्शावे छे, दियर अने देवाणीनी प्रशंसा दर्शावे छे, दियर देवाणी माटे काव्य नायिकानी ईर्ष्या बतावे छे के दियर देवाणीना संबंध दर्शावे छे। तो आमनो साचो जवाब थई जशे दियर देवाणी माटे काव्य नायिकानो प्रेम दर्शावे छे। साचो जवाब छे ए। વધીએ છીએ આગળ। સેકન્ડ પ્રશ્ન। સગી નણંદના વીર સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે? જો સગી નણંદ, નણંદનો વીર, વીર નણંદનો વીર એટલે કે ભાઈ, અને નણંદનો ભાઈ એટલે કે જે કાવ્ય નાયિકા છે તેમનો હસબન્ડ થાય, બરોબર, તેમનો જે હસબન્ડ હોય તેમની બેન જ નણંદ થાય, એટલે કે એમ કીધું છે કે નણંદનો ભાઈ, નણંદનો વીર। જોજો, સગી નણંદના વીર સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે? નણંદ હોય સસરા, પિતા કે પતિ, તો કે તે પોતાનો પતિ થાય, બરોબર, નણંદનો ભાઈ એ પોતાનો પતિ થવાનો છે, એટલે કે કાવ્ય નાયિકાનો પતિ થવાનો છે। આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહે છે? સખી, સાસુ, દેવાણી કે નણંદ? તો કે દેવાણીને કહે છે। જોઈએ આગળ ક્વેશ્ચન નંબર 2। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। તો કે નણંદોય વિશે આ લોકગીતમાં શું કીધું છે? નણંદોય વિશે શું કીધું છે? તો કે નણંદોયને આ લોકગીતમાં વાડીમાંનો મોરલો કીધો છે, વાડીએ બેઠો મોરલો, વાડીમાંનો મોરલો કીધો છે। સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તો કે પૂર્વજન્મમાં માતા પિતાને સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ વ્યક્ત કરે છે, પૂર્વજન્મમાં। ક્વેશ્ચન નંબર 3। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો। જે ક્વેશ્ચન હતા, ક્વેશ્ચનના આન્સર હતા, તેનાથી થોડાક મોટા આન્સર આમાં આવશે। આ લોકગીતોને આધારે રાત્રિનું વર્ણન કરો। થોડોક સાઈડમાં ઉભો છો, વિડીયોને પોસ્ટ કરીને લખવો હોય તો લખી શકો। જોઈએ તેમનો જવાબ। તો કે પરણ્યો મારો સગી નણંદનો વીર જો, પરણ્યો મારો સગી નણંદનો વીર જો, નણંદનો વીર એટલે કે આમનો પતિ। આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જણાવ્યો છે। જો એમાં નણંદ આવી ગયું, નણંદનો ભાઈ એટલે કે નણંદ પ્રત્યેનો આદર દર્શાવ્યો છે અને તેમનું ગૌરવ કર્યું છે। કાવ્ય નાયિકા સખીને પોતાનો પતિ એમ કહે, એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે, અને એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ તેઓને પ્રગટ થાય। આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે, ભાઈ અને બહેનના મધુર એટલે કે મીઠા સંબંધની પ્રશંસા કરી। કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? સખી એટલે કે બહેનપણી ને પોતાના પતિ વિશે શું કહે છે? તો કે તેમનો જવાબ આવશે, એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે, શરદ પૂનમની રાત છે, સોળે કળાએ ખીલેલો ચંદ્ર નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય એમ વાતાવરણ શીતળ, શીતળ એટલે કે ઠંડુ, મધુર અને રમ્ય લાગે, સરસ મજાનું વાતાવરણ લાગે। ક્વેશ્ચન નંબર 4। નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। જે ક્વેશ્ચનના આન્સર હતા એના કરતા થોડાક મોટા પ્રશ્નોના જવાબ। સ્વજનો માટે કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યને આધારે આપણે વ્યક્ત કરવાનો, શું કરી શકશો? ચાલો ને કરીએ ભેગા થઈને। જો સાઈડમાં ઉભો છો, લખવું જ લખજો હા એનો જવાબ। અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીને શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે તેઓ, નણંદ એની વાડીની વેલ છે અને નણંદોય એની વાડીમાંનો મોરલો છે, નણંદને વાડીની વેલ કીધી, નણંદોયને વાડીમાંનો મોરલો કીધો છે। આમ કહીને કાવ્ય નાયિકાએ તેમના નણંદોયની સુંદર તુલના કરી છે। આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે અને મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી નાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યે, અહીંયા ગાતી આવશે, સ્વજનો પ્રત્યે લાગણીને વાચા આપી, કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે, એટલે કે સરસ મજાનું છે। અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર
એવું કહી અને શબ્દનું પ્રયોજન કરવામાં આવ્યું છે. મારો પતિ તો સાચો, પણ એની પહેલા એને બહેનનો વીર કીધો છે, બેનનો ભાઈ કીધો છે, સાસુ સસરા એના પૂર્વ જન્મના માતા પિતા, એના પહેલાના જન્મના માતા પિતા છે એના સાસુ સસરા એવું કીધું છે. અને એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, અષાઢ મહિનો હોય અને એનો વરસાદ આવતો હોય એવા કીધા છે. તો જેઠાણી અષાઢની ઝબૂકતી વીજળી જેવી કીધી છે. અને આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલીઓ ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું, તેનું મધુર વર્ણન નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. સખી એટલે કે બેનપણી પાસે કરી. એનો દિયર ચંપાનો છોડ છે, તો એની દેવાની એ છોડની નાજુક પાંદડી જેવી. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે અને તેનો અણસાથ પણ આપી દીધો. આની સાથે સાથે આ એકમના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પૂરા થાય છે. આશા રાખું છું કે આ સોલ્યુશન તમને વ્યવસ્થિત રીતના ગમ્યું હશે. જો મજા આવી હોય તો ચોક્કસથી દરેક વિડીયોની જેમ આ વિડીયોને પણ તમારે લાઈક કરવાની છે. એક વસ્તુ ખાસ અગત્યને હું તમને કહીશ, આપણી ચેનલ એટલે કે વામજા એજ્યુકેશન ચેનલ એ વિદ્યાર્થીઓ માટેની ચેનલ છે. વિદ્યાર્થીઓ જે વસ્તુ કહે છે તે વસ્તુ આપણે બનાવીએ છીએ, તેવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ. તો એ વસ્તુ કહેવા માટે જ કોમેન્ટ બોક્સ છે. તમારો બીજા કયા વિડીયો જોતા છે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી શકો છો. અને હા, ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને આપણા અલગ અલગ કોર્સ છે સરસ મજાના, જે ગુજરાતના સૌથી બેસ્ટ કોર્સ જેને તમે કહી શકો તેવા કોર્સ છે. તો તે તમારે પરચેસ કરવો હોય તો કરી શકો છો. એમાંથી સૌથી મોસ્ટ પોપ્યુલર કોઈ કોર્સ હોય તો એ છે સારથી બેચ, જે ધોરણ 10નું ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન એટલા વિષયો એક જ કોર્સની અંદર આવી જાય છે. ત્યારબાદ આ બધા કોર્સ છે તે અલગ અલગ વિષય પ્રમાણે છે, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન, બરાબર. ઇંગ્લિશમાં ખાલી ટેક્સ્ટ બુક છે. તો આટલા કોર્સો અલગ અલગ છે. ચોક્કસથી તમે આ કોર્સને પરચેસ કરવા હોય તો તમે કરી શકો છો. મળીએ છીએ એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.